પાંચ કર્મ સંન્યાસ યોગ સત્ર બીજું ભાઈ પાન કરીએ શ્રી ભદ્રાયુ ભાઈ વચરાજાની પાસેથી ભદ્રાયુ સર સર પાસેથી નમસ્કાર આપણે કર્મ સંન્યાસ યોગના બીજા ચરણમાં એટલે કે બીજા સત્રમાં પ્રવેશી રહ્યા છીએ મારે આજની શરૂઆત જે કરવી છે તે સામાન્ય રીતે એક નાના રિવિઝનથી કરવી છે જેથી કરીને વન્સ અગેઇન વી મે કમ બેક ટુ ધ પોઈન્ટ અને ત્યાંથી પછી આગળની વાત કરીએ બહુ પરિચિત વાત છે એટલે એના વિશે મારે વધુ સમય લેવાની આવશ્યકતા નથી આપણને ખ્યાલ છે કર્મ સંન્યાસ યોગના ઓગણત્રીસ શ્લોક એ ચાર ભાગમાં વહેંચાયેલા છે પહેલા ભાગની અંદર સાંખ્ય યોગ અને કર્મયોગનો નિર્ણય શું છે એ બતાવ્યું છે સાતથી બારમાં સાંખ્ય યોગ થયું અને કર્મયોગીના લક્ષણો અને એનો મહિમા છે તેરથી છવ્વીસમાં જ્ઞાનયોગનો મહિ વિષય છે અને સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસમાં ભક્તિ સહિત યોગનું વર્ણન છે હવે આમ જો વિચારશું તો ખ્યાલ આવશે કે આમાં સાંખ્ય યોગ છે કર્મયોગ છે જ્ઞાન યોગ છે ધ્યાન યોગ છે એટલે આ અધ્યાયની અંદર ખરેખર આપણે ચારેય યોગનો સ્પર્શ કરીએ છીએ અને એ દૃષ્ટિએ આ અધ્યાય મહત્ત્વનો છે મહત્વનો છે આપણે ગયા વખતે આટલી વાત કરી છે જેને આપ જસ્ટ શાંતિથી વાંચશો એટલે ખ્યાલ આવી જશે કે ઇટ નીડ્સ નો એક્સપ્લેનેશન આપણે એવું જાણ્યું હતું કે કર્મ સંન્યાસ યોગનો સાર બહુ સીધો અને સટ છે અને એ સાર આપણી સમક્ષ અહીંયા મૂક્યો છે ભક્તિપૂર્વક કરેલું કર્મ શુષ્ક ચિંતનથી ચડીતું છે એનો મિનિંગ એવો છે કે ચિંતન નકામું નથી ચિંતન કામનું છે પણ ચિંતન જો ચિંતનની કક્ષાએ જ પડ્યું રહે તો એ નિરુપયોગી છે એટલે ઇન શોર્ટ ભગવાનનું માનવું એવું છે કે તમારે કર્મ તો કરવાનું જ છે કર્મ છોડવાનું જ નથી પણ ભક્તિપૂર્વક કર્મ કરવાનું છે હવે ભક્તિ કોને કહેવાય એ બીજો વિષય છે બીજા વાક્યમાં બહુ સરસ રીતે કહ્યું પૂર્ણ જ્ઞાનમાં રહીને કરેલું કર્મ કર્મ બંધન કરતું નથી પૂર્ણ જ્ઞાન હું શું કરું છું તેનો મને પાક્કો ખ્યાલ એમાં અવઢવ નહીં અનફોર્ચ્યુનેટલી આપણા લોકોની જિંદગી એ સામાન્ય રીતે એવી રીતે અવઢવમાં વીતતી હોય છે કે પચાસ ટકા જેટલા કર્મો આપણે અજાણતા જ કરી નાખતા હોઈએ છીએ કર્યા પછી આપણને ખ્યાલ આવે છે કે આ થઈ ગયું અથવા તો આપણું જે રોજનું એસાઇન વર્ક હોય એ પણ આપણે એટલી બધી નિષ્ઠાથી ઊંડા ઉતરીને કરતા નથી ઇટ બિકમ્સ રૂટિન ફોર અસ એટલે એમાં આપણા તરફ ધ્યાન દોરવામાં આવ્યું કે પૂર્ણ જ્ઞાનમાં રહીને કરેલું કર્મ બંધનકારક હોતું નથી ડોંગરે મહારાજ ભાગવતમાં બહુ સુંદર રીતે કરે છે કે તમે રસોઈ બનાવો ત્યારે પણ જો ભક્તિ સાથે રસોઈ બનાવો તમે રસોઈ બનાવતા હો ત્યારે એમ વિચારો કે આ રસોઈ છે એ ભગવાનને પહોંચવાની છે અથવા તો મારા મારા બેટર હાફ અથવા મારું ફેમિલી એ બધા જ ઈશ્વરના અંશો છે એમ માનીને જ રસોઈ બનાવશો તો એનો સ્વાદ જુદો હશે તો એક પ્રકારનું કર્મ એટલે પૂર્ણ જ્ઞાનમાં રહીને કરેલું કર્મ તેથી તે કર્મ ન કરવા બરાબર જ છે ન કરવા બરાબર છે એટ મીન્સ એટ ઇઝ યુઆર ડુઈંગ સચિનને તમે પચાસમાં મેચમાં રમતો જુઓ કે વિરાટ કોહલીને ક્રાઇસિસમાં રમતો જુઓ તો એ એકદમ ટેન્શન વગર રમતા હોય એ સહજ કર્મ થઈ ગયું કર્મ કરે છે એ ખબર જ ના પડે અહીંયા એક વિજ્ઞાનનો કોન્સેપ્ટ પણ ભેગો જોડવો જોઈએ કે રિફ્લેક્શન એક્શન આપણે લોકો શીખ્યા છીએ આપણા ઘણા બધા એવા કાર્યો છે કે જેની પછી બુદ્ધિને ખબર પડે છે એને પરાવર્તિત ક્રિયા કહેવાય છે પહેલાં આપણા અંગો કામ કરી લે છે અને કરી લીધા પછી ઉપર મેસેજ જાય છે એ એવું કર્મ કે જે કરવાનું છે નિષ્ઠાપૂર્વક કરવાનું છે અને થઈ જ જવું જોઈએ તમને ગુજરાતના રોડ ઉપર ઘણો બધો લાવો આ પ્રકારના કર્મોનો મળે તમે સ્કૂટર ચલાવતા હો તો તમારું સ્કૂટર એક્ટિવાને એની વડે બ્રેક લાગી જાય પછી બુદ્ધિ એમ કે અહીંયા ખાડો હતો તો આ જે કામ પહેલાં અંગોએ કરી લીધું જેને નોટિસ પછી કર્યું આપણા ઉપરના ભાગે એ એવા પ્રકારનું કામ છે કે સહજની જેમ થયું છે પણ અંદર કોઈક ભેગું છે છેલ્લું વાત ભગવાને મુક્તિ માટે બે માર્ગ કહ્યા છે નટ શૈલ જો આપણે વાંચ કરવી હોય તો આ એક જ વાત આવે કે ભગવાન બે માર્ગ કયા કહે છે પહેલો માર્ગ કર્મનો ત્યાગ એટલે કે કર્મનો સંન્યાસ જેને કર્મ સંન્યાસ કહ્યું તે મન ઇન્દ્રિય શરીર દ્વારા થનારા સગળા કર્મમાં કરતાપણાનો ત્યાગ એવો એનો અર્થ થાય છે કરતાપણાનો ત્યાગ આઈ એમ ધ ડુઅર આ તો મેં કર્યું એ હુંકાર વગરનું જે થાય એની વાત ખરેખર એ કર્મ સંન્યાસ છે બીજા લોકો એવું પણ સમજ્યા છે કે જે રોજિંદુ કામ છે એ છોડી દો અને તમે બહાર નીકળી જાઓ તો એ પણ તમારો સંન્યાસ છે એના વિશે આપણે ગઈ વખતે ચર્ચા કરીએ એટલે એમાં ઊંડા નહીં ઉતરીએ પણ એમનો જે કહેવાનો મિનિંગ છે સોરી હા કે બીજું ભક્તિયુક્ત કર્મ એટલે કર્મ યોગ બુદ્ધિથી ભગવદ્ અર્થે કર્મો કરવા ગઈ વખતે આપણે એક શબ્દ પ્રયોગ કર્યો તો પ્રભુ પ્રિત્ય મારા માટે નહીં જે કરું છું તે પ્રભુને અર્પણ કરું છું મિત્રો આમ તો આટલી બધી ગીતાના અભ્યાસ પછી મુદ્દો આપણે એ યાદ રાખવાનો કે સમત્વ બુદ્ધિથી ભગવદ્ અર્થે જે કંઈ કરીએ હું આપને એમ કહેતો હતો કે ગીતાના આટલા અભ્યાસ પછી મને તો બે જ શબ્દો ગીતા માટે મળ્યા અને બે શબ્દો જો સમજાઈ જાય તો બીજા એક અધ્યાયમાં ઊંડા ઉતરવા જેવું નહીં એમાંનો પહેલો શબ્દ છે સ્વધર્મ આચરણ અને બીજો શબ્દ છે સર્વ પ્રભુ અર્પણ અથવા સર્વ ઈશ્વર અર્પણ આ બે જ શબ્દોમાં ગીતા આવી જાય આ મુખ્ય જે વાત છે કે તમે જે કાંઈ કરો છો તે ઈશ્વરનું કામ છે માટે કરો છો સેવા કરવા નીકળ્યા છો તો પણ તમે બહુ મોટો આય નથી બનાવવાનો તમારે યાદ રાખવાનું કે ભગવાન બધા નથી પહોંચી શકે એમ એટલે આજે એનો એક અંગ બનીને મની પાસે કામ કરાવે છે આઈ એમ નોટ ધ ડુઅર હું કરનારો નથી હું માત્ર એનો એક સેવક છું વિનોબાજીનો ગીતા પ્રવચન સાંભળશો તો ખ્યાલ આવશે કે આપણે તો બધા સેવક છીએ બાકી બધી પૂજાની સામગ્રીઓ છે એમણે સરસ વાત કરેલી છે કે બાકી બધી જ પૂજાની સામગ્રી તમે જે કામ કરો એ સામગ્રી છે રિક્ષા ચલાવો છો તો પણ શાંતિથી કોઈને અડદોલા ન લાગે તેમ દર્દી હોય તો ઝડપથી સાચી જગ્યાએ પહોંચાડો તો તમે પ્રભુના સેવક છો અને એ બધી જ સેવાની પૂજાઓના સાધનોમાં રિક્ષા આવે રોડ આવે બધું એમાં આવે અહીંયા આપણે પહોંચ્યા હતા અને આનાથી આપણે આગળ વધીએ છીએ પાંચમું શ્લોક આપણે પહોંચ્યા ત્યારે મેં બિગિનિંગમાં વાત કરી હતી કે ગીતા સમન્વયવાદી છે ગીતા એ જેને આપણે કહીએ કે એક પ્રકારનો લાસ્ટ અંતિમવાદી જેને કહીએ કે એક જ છેડાની વાત કરે એવું નથી ભગવાને અહીંયા બધું સમજાવવાનો આશય રાખ્યો છે અને સમજાય એમાંથી તને જે યોગ્ય લાગે તે તું કર એવી એ છૂટ આપે છે અને એટલે તમને મને ખ્યાલ છે કે ગીતા એક છેડે કે છે ને બીજે છેડે કે છે એમાં ખાસો ફેર પડે છે આપણને બરાબર ખ્યાલ છે કે જ્યારે અર્જુન બરાબર મૂંઝાઈ ગયો હોય છે અને ત્યારે એને એમ કહી દે છે કે તને યોગ્ય લાગે એમ કર તને યોગ્ય લાગે એમ કર પણ છેલ્લું આવે છે ત્યારે બધી સમજ પછી વિદ્યાર્થી અર્જુન શિક્ષકને કહે છે કરીશ વચનમ તવ તમે કહેશો એમ કરીશ તો આ આખું એક રાઉન્ડ ક્લોક ગીતાનો હાસ્ય છે અને એમાં સમન્વય બધા પ્રકારનો છે કોઈ એકની વાત કરતા નથી જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેનો સ્વીકાર ગીતા કરે છે અને બંનેના સરખા પરિણામ છે આપણે આ શ્લોક વગેરેથી પરિચિત છીએ છેલ્લા સીધા ઉપર આપણે જતા રહીએ જે સ્થાન મેળવે સાંખ્યો યોગીએ તે જ પામતા એક જ સાંખ્યને યોગ દેખે જે તે જ દેખતા બંનેને એક જ ગણવાના છે જુદા ગણવાના નથી બંનેના પરિણામ સરખા છે અહીંયા બહુ સુંદર વાત કરી છે કે બુદ્ધિ પ્રધાન લોકો હશે એ જ્ઞાનયોગ તરફ વળશે જેને કૃતિ પ્રધાન કહીએ કર્તવ્ય પ્રધાન લોકો હશે એ કર્મયોગ તરફ વળશે પણ લાગણી પ્રધાન હૃદય પ્રધાન લોકો હશે એ ભક્તિયોગ તરફ વળશે અને ભગવાને અપ એવું કર્યું છે કે બધા જ પ્રકારના લોકો છે એ અંતે તો એની દિશા ભગવાન તરફની દિશા છે નેક્સ્ટ શ્લોકમાં છઠ્ઠામાં આપણે જઈએ ક્લિયર આપણને સમજાવેલું છે જે આપણે વાત કરી ચૂક્યા છીએ સાંખ્યયોગ જોની જો વાત કરો તો એમાં સમજણની વિશેષતા છે તમે બીજો અધ્યાય સાંખ્ય યોગ જોયો એમાં સમજૂતી ઘણા લોકો મને કહેતા હતા અઘરો શ્લોક અધ્યાય લાગ્યો એનું કારણ એ કે એ સમજણની વિશેષતાવાળી સાંખ્ય યોગની વાત છે જ્યાં સમજણ આવે ત્યાં બુદ્ધિનો વિષય આવે અને જ્યાં બુદ્ધિનો વિષય આવે ત્યાં તાર્કિક વાત વધુ આવે અને તાર્કિક વાત જેટલી વધુ આવે એટલે એ ઝડપથી આપણામાં સ્થિર ન થાય કારણ કે આપણું મન એવું રાખ્યું છે કે કોઈ એક તર્ક ઉપર એ બેસી જતું નથી તર્ક ઉપર તર્ક ઉપર તર્ક આવ્યા કરે છે અને એમાંથી જ જીવન ચાલે છે એક તર્ક ઉપર આપણે કન્ફાઈન થઈ જઈએ તો તો બહુ સ્ટેગ્નસી આવી જાય આપણે સ્ટેગ્નન્ટ થઈ જઈએ એટલે સાંખ્ય યોગ આપણને મુખ્ય મુશ્કેલી ઊભી કરે છે તે આ કરે છે કારણ કે એનો સીધો સંબંધ સમજણ બુદ્ધિ તર્ક વગેરે સાથે છે પણ આપણે જો કર્મયોગની વાત કરીએ જેમાં વોટ યુ આર ડુઇંગ આપણે શિક્ષણમાં કહીએ છીએ કે તમે કરાવો અને શીખવું લેટ ધેમ ડૂ સમથિંગ એન્ડ લર્ન સમથિંગ એરિસ્ટોટલ એમ કહ્યું હતું કે આઈ ડોન્ટ ટીચ ધેમ આઈ ક્રિએટ એન એન્વાયરમેન્ટ ઇન વીચ દે ફીલ દેટ વી આર લર્નિંગ લર્નિંગ પ્રોસેસ થવી જોઈએ ટીચિંગ પ્રોસેસ નહીં તો એ પણ તમે જુઓ તો ગીતાનો આ જ ભાવ છે એ કહે છે કે કૃતિ પ્રધાન ઉંમર નાની છે બાળકો નાનકડા છે ચંચળ છે એને બેસાડીને ભાષણ કરો તો એને નહીં મજા આવે પણ એને પ્રવૃત્તિમય બનાવો કારણ કે કૃતિ પ્રધાન હશે એનું મન આપોઆપ એ કરવામાં પરોવાઈ જશે અને એમાં જેવું પરોવાશે એટલે એનો જ્ઞાન માર્ગ કરતા કર્મયોગ છે એને સફળ લાગશે સત્વરે મનમાં ઉતર્યો એવું લાગશે ઝડપથી ફળ આપે છે એવું પણ લોકોને લાગશે એટલે અહીંયા બહુ સ્પષ્ટ કર્યું છે પણ દુઃખે જ સંન્યાસ પામવો યોગના વિના મુનિ જે યોગમાં યુક્ત શીઘ્ર તે બ્રહ્મ મેળવે યોગ તમારે સરવાળો યોગ મીન્સ જોડવું આપણને ખબર છે આપણે નાના હતા ત્યારે ઘણું પરિચય શીખતા હતા અહીંયા એક શબ્દ પ્રયોગ છે મુનિ મુનિ એટલે કોણ વિશિષ્ટ નથી ગીતાની દ્રષ્ટિએ સાદો અર્થ જે મનન કરે છે તે મુનિ છે મનન કરવું એટલે થઈ ગયેલું અથવા થવા માટે નિર્માણ કરેલું કાર્ય કરતા પહેલાં વિચારવું કેમ કરશું થશું તો શું થશે રોટરી ક્લબના ચાર ક્વેશ્ચન હોય છે એ ચાર ક્વેશ્ચન વિચારવા હું કરું છું તે સાચું છે નંબર બે હું જે કરીશ તે છેલ્લે સુધી સારા ફળ આપશે નંબર ત્રણ એમાં કોઈ નિષ્બત કન્સર્ન રહેલી છે અને નંબર ચાર હું જે કાંઈ કરીશ તેનાથી ઈશ્વરને રાજીપો થશે એને એમ લાગશે કે મેં એનું થોડું કામ કર્યું છે તમને ખ્યાલ છે જે રોટરીમાં હશે એને ખ્યાલ છે કે ફોરવે ટેસ્ટ આવે છે અને એ લોકોનું ધ્યાન મંત્ર છે તો એ ધ્યાન મંત્ર ખરેખર આ છે કોણ છે આ ચાર ને ફોલો કરે તે શેનું મનન કરવાનું છે તત્વનું કરવાનું પરમેશ્વરનું કરવાનું આત્મકલ્યાણનું કરવાનું અને પછી લોક કલ્યાણનું કરવાનું આ વાત સમજવી એટલા માટે મિત્રો જરૂરી છે કે આપણે કલ્યાણ એટલે અટકી જતા હોઈએ છીએ વી બિલીવ કલ્યાણ એટલે મારું ના કલ્યાણની વાત કરવાની પણ એ છેલ્લી આવશે લોકકલ્યાણમાં આપણે જઈએ તો પહેલું આપણું કલ્યાણ શરૂ થાય એટલે મનન તત્વનું કરવાનું પરમેશ્વરનું કરવાનું આત્મકલ્યાણનું કરવાનું અને પછી લોકકલ્યાણનું કરવાનું એવું જે મનન કરે એને મુનિ કહેવાય એટલે મુનિની વ્યાખ્યા આપણી સમક્ષ સ્પષ્ટ આવી ગઈ સાતમા શ્લોકમાં જઈએ વ્યક્તિનું કર્મ છે આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એની પાછળ બે વસ્તુ છે એક તો આપણી ઈચ્છા છે અથવા આપણી વાસના છે આપણી ઈચ્છા છે એટલે આપણે કર્મ કરીએ છીએ અને બીજું આપણે એના માટે એટલા બધા આત્મભાવ અનુભવીએ છીએ આપણામાં એટલા બધા એન્ગ્રોસ થઈ ગયેલી વાત શું છે કે વાસના છે હવે યાદ એ રાખવું પડે કે આવી દશામાં તમે જે કર્મ કરો એ કર્મનો લોપ થાય છે આવી દશામાં જો કોઈ કર્મ કરો તો સ્પષ્ટ કયું છે યોગયુક્ત શુદ્ધ શુદ્ધાત્મા જીતેલો મન ઇન્દ્રિયો સર્વભૂત તણો આત્મા તેન લેપાય કર્મથી પરંતુ તમે વ્યક્તિનું કર્મ જો યોગયુક્ત થાય સમાપન વાળું થાય સંગછદ્વમ સંવદધ્વમ સંભો મનાસી વાળું થાય તો જ એ કર્મ થાય છે એનો લોપ થતો નથી એટલે આ બે પ્રકારના કર્મો યોગયુક્ત એટલે આ શક્તિ વિનાનું ફળની ઈચ્છા વિનાનું આપણે અગાઉ વાત કરી ગયા છીએ ફળની ઈચ્છા શું છે ઇન્દ્રિયોને જીતવી અહીંયા એક પ્રશ્ન આવ્યો મન ઇન્દ્રિયોને જીતો જીતેલો મન ઇન્દ્રિયો તો ઇન્દ્રિયોને જીતવી એટલે શું બહુ સિદ્ધિને સરળ વ્યાખ્યા અનર્થકારી વિષયો તરફ જતી રોકવી એનું નામ ઇન્દ્રિયોને જીતવી હું થોડું એક એક્સ્ટ્રીમિસ્ટ સ્ટેટમેન્ટ કરું કે ઇન્દ્રિયો કોઈ પૂર્ણપણે જીતી શકતું નથી જેમ સાયન્સ એમ કહે છે કે કોઈ જગ્યાએથી પૂર્ણપણે શૂન્યાવકાશ શક્ય નથી એમ જ કોઈ પણ વ્યક્તિ એ સંત હોય મહાપુરુષ હોય કોઈ પણ હોય તો ઇન્દ્રિયોને પૂરેપૂરી જીતી શકતો નથી પણ આપણે શું કરવાનું છે અનર્થકારી માર્ગે વળતી હોય તો વિચારવાનું છે કે કઈ બાજુ જાય છે એને રોકવાનો પ્રયાસ કરવાનો છે શ્લોક નંબર આઠ અને નવ એ બે ભેગા એટલા માટે લીધા છે કે લગભગ લગભગ સમાનાર્થી વાત ઉપર બંને ચાલે છે બહુ જ બધી ક્રિયાપદો છે આની અંદર બહુ જ આપણે જે ક્રિયાઓ કરી છે ગણાવી છે ભગવાને એક ક્રિયા ગણાવી છે તમે સમજી શકો જુવું સૂંઘવું હડવું સાંભળવું જમવું ઊંઘવું બોલવું ફરવું શ્વાસ લેવો પકડવું છોડવું ખોલે નીચે આંખને આંખને ખોલવી અને બંધ કરવી એ બધું ઇન્દ્રિયો નિજ કર્મોમાં વર્તે છે એમ જાણતો આ બધું ઇન્દ્રિયો પોતાની રીતે કરે છે માને તત્વયોગી કે હું કશું કરતો નથી આ વાત બહુ મહત્વની અને આ બહુ અઘરી વાત છે આળી કેવું બહુ મુશ્કેલ છે કેવું બહુ સરળ છે પણ સ્વીકારવું બહુ મુશ્કેલ છે હું કંઈ કરતો નથી એ જો મનમાં આવી જાય તો ગીતાનું સાનિધ્ય પાકે પાકું થાય એવું કહેવાય અહીંયા બે વાત છે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની એના દ્વારા બે પ્રક્રિયા થાય એક શરીરી પ્રક્રિયા થાય એક અશરીરી પ્રક્રિયા થાય તમને બરાબર ખાય છે કે શરીરી અને અશરીરી પ્રક્રિયા હોય એના માટે વિજ્ઞાનમાં એક શબ્દ વપરાય છે દેહ ધાર્મિક ક્રિયા આપણે નાના હતા અત્યારે વિજ્ઞાનમાં ભણ્યા છીએ દેહ ધાર્મિક ક્રિયાનો અર્થ એવો દેહ જેને ધર્મ સમજીને આપણી અજાણતા પણ કર્યા કરે છે એવી ક્રિયા દેહ ધાર્મિક ક્રિયા છે એનો મિનિંગ બહુ સીધો છે સર કે આપણે સુઈ જઈએ છીએ ત્યારે શ્વાસ તંત્ર ચાલે છે આપણે સુઈ ગયા હોય ત્યારે રુધિરા તંત્ર ચાલે છે આપણે જમ્યા પછી પાચન માટે કોઈ ચિંતા કરવી પડતી નથી એના માટેની કોઈ એક્સરસાઇઝ ન કરો તો પચે નહીં એવું બનતું નથી તો આ જે મને નથી ખબર પણ દેહને ખબર છે ભલે આપણે એમ કહેતા હોય કે હું દેહ છું એમ આગળ આપણને ગોખાયું તમે દેહ છો આત્મા જુદો છે તો ભલે આપણે એમ કહેતા હોઈએ કે હું દેહ છું પણ દેહ તરીકે આપણને ખ્યાલ નથી આવતો ને જે થાય છે એ દેહની દેહ ધાર્મિક ક્રિયા છે આ દેહ ધાર્મિક ક્રિયામાં એટલું જ યાદ રાખવાનું કે કમળ જેમ આગળ વધે નિર્વિકાર રીતે એ જ પ્રકારે આપણે રહેવાનું અને દરેક વખતે તમારે આ બધું એની રીતે થયા કરે છે એટલું તમારામાં ઉમેરતા રહેવાનું છેલ્લો શબ્દ બહુ મહત્ત્વનો છેલ્લો ચાર શબ્દ હું કશું કરતો નથી આઈ એમ નોટ ધ ડુઅર આ આની સામે ઘણા મિત્રોના યુવાનોના પ્રશ્નો છે કે આવું માની લઈએ તો આપણે કાંઈ કરવાની જરૂર નહીં ને તો પહેલેથી આપણે કહ્યું છે કે કર્મ તો આપણે કરવાનું જ છે પણ કર્યા પછી માનવાનું છે કર્યા પછી કહેવાનું છે જાણવાનું છે કે હું નથી કરતો હું એક પદ ઉપર બેઠો છું એટલે મારી પાસે કોઈ પદાનુસાર કાર્ય કરાવી રહ્યું છે આ બહુ ક્લિયર છે તમે ગૃહિણી છો તો તમે જે કરો છો એ ડેફિનેટલી બહુ જ મોટું પ્રદાન છે પણ એ તમારા ધર્મનું કામ છે એટલે તમે એ કામ કરો છો પત્ની છે એ ઘરનું કામ કરે છે પતિ છે એ કમાવા જાય છે તો એ બહુ જ સહજ કર્યો છે એમાં એકબીજાની સ્પર્ધાનો કોઈ વિષય આવતો નથી દસમું એમાં પણ એ જ વાત સુંદર રીતે આવી પહેલો જ શબ્દ છે બ્રહ્મા અર્પણમ આપણને ખ્યાલ છે જમતી વખતે આપણે શ્લોક બોલવા ઠેવાયેલા છે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે બ્રહ્મજ્ઞો બ્રહ્મણાવૃતમ બ્રહ્મે વતેન ગ્ય બ્રહ્મ કર્મ સમાધિના આપણે આ બોલવા ટેવાયેલા છીએ કે આ બધું જ બ્રહ્મ છે સામે થાળીમાં પડ્યો છે રોટલી પણ છે ને શિખંડનો વાટકો પડ્યો એ પણ છે અને આ લે છે એ પણ બ્રહ્મ છે અહીંથી અહીં જશે ને પછી જે થશે તે પણ બ્રહ્મ છે આવો ભાવ આપણે લઈએ છીએ તો બ્રહ્માંડ પણ કરી કર્મ છોડી આ શક્તિ કરે પાપથી તે ન લેપાય પાણીથી પદ્મપાન શો કમળ છે આપણને ખ્યાલ છે કે કમળ જળમાં રહે છે છતાં જળ એને સ્પર્શી શકતું નથી પડે ટીપું લસરી જાય સ્વીકારે પણ હળવે છે પાછું નીચે પાડી દે એને ધિકારતું નથી આ જોવા જેવું છે હાવ યુ લુક એટ ધ થિંગ એક પ્રકારનો સિદ્ધાંત છે જેને એક ટોલે કહ્યું હાવ યુ લુકેટ એન્ડ હાવ યુ ટેક ઇટ એન્ડ હાવ યુ લુકેટ ઇટ તો તમે કેમ જુઓ છો કમળ ઉપર પાંદડા ઉપર પાણીનું ટીપું પડે ઝાકળનું બિંદુ પડે પણ પડે એટલે લસરી જાય સાવ શાંતિથી નીચેના કોઈ ભાગને ભીનો કર્યા વગર એમ કમળ જળમાં રહે છતના જળથી બરાબર લેપાઈ જતું નથી સાધક એટલે કે આપણે આપણા માટે સંસાર એ હકીકતમાં જળમાં રહેલા કમળની જેમ આપણે રહેવાનું છે બન્યું કદાચ કોઈ કહે એવું બોલ્યું કોઈ કે કંઈક કહ્યું બધું આપણને લાગી એવું બને પણ આપણે પેલા પાંદડાની જેમ જરાક નીચે નમીને એને ક્યાંય સ્પર્શ કર્યા વગર ચાલતું કરવાનું છે આ ન કરી શકીએ તો પરિસ્થિતિ એ આવે કે એ તમારા મનનો કબજો લે છે મનનો કબજો થાય પછી આપણને એ ક્રિયામાં વચ્ચે નડ્યા કરે છે પછી આપણે કહીએ છીએ કે મને થોડા વખતથી મજા રહેતી નથી ડિપ્રેશનમાં રહું છું વગેરે 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 કારણ આ છે જળ કમળનું દુશ્મન નથી એ આપણે યાદ રાખવું પડે એ કેમ છોડી દે છે દુશ્મન છે એટલે નથી છોડતો આપણે છોડીએ ત્યારે પણ એમ નથી છોડવાનું ને આવી વાત આપણને તો ખબર જ છે કે લોકો અક્કલ વગરના છે ના 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 અક્કલ તો કોમન આપેલી છે ઉપયોગ લોકો ઓછો વધતો કરે છે સ્ટોક તો ઉપરથી બધાને પેટી પેક આપ્યો હોય પછી કેટલાક લોકો પેકેટ ખોલ્યા વગરના એમને એમ જાય એટલે એવું નથી કે છોડો હવે એને શું ખબર છે અકલ વગરના છે અકલ વગરના નથી એને અકલ થોડી ઓછી વાપરી જેમ ગઈ વખતે આપણે કહ્યું હતું કે બાળ શબ્દ મંદ બુદ્ધિ માટે વાપર્યો પણ આપણે કહીએ કે એની ચેષ્ટા કેવી છે તો બાળક જેવી ચેષ્ટા છે એટલે મુદ્દો એ છે કે સંસાર પણ તમારો સુષ્મન નથી એક વખત આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયેલું છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા જગત મિથ્યા એટલે ખરાબ નથી પણ તમારે કાર્ય કરતી વખતે બ્રહ્મને સત્ય માનવાનું છે એના કમ્પેરિઝનમાં એ મિથ્યા છે ઇન કમ્પેરિઝન ઓફ સંસાર ત્યાગ નથી કરવાનો આ બરાબર આપણે સમજી લઈએ સંસારનો નાશ નથી કરવાનો તો શું કરવાનું છે સંસારનો સુધાર કરવાનું કામ તમારું છે સાધુ બનવાની કોઈ જરૂર નથી આપણને માનવ જીવ મળ્યો છે આપણને માંડ કરીને પતિ પત્ની મળ્યા છે એક કુટુંબ વસ્યું છે તો એની સાથે આનંદથી જીવીએ અને સૌ સાથે સમત્વ ભાવથી જીવીએ એ મોટામાં મોટો સંન્યાસ છે ત્યાગ કરવાની જરૂર નથી સંસાર સુધાર આજે ભૂલ થઈ તો આવતીકાલે એનું એનાલિસિસ કરી અને ઓછી ભૂલ થાય એને પ્રયાસ કરીએ તો એક સમયે આપણે શૂન્ય ભૂલની શેષમાં કદાચ આવી જઈ શકીએ હવે જો તમે વિચારો કે જળ જો કમળનું દુશ્મન હોય તો કમળ ક્યાં જાય રહી જ ન શકે એવી જ રીતે જો સંસાર આપણો દુશ્મન હોય તો આપણે ક્યાં જઈએ પણ આપણને કહીએ છીએ કે આપણે બધા સોશિયલ એનિમલ છીએ સામાજિક પ્રાણીઓ છીએ એક દસ દિવસ આપણને કોઈ એક રૂમમાં બંધ કરીને રાખે તો કેવું થાય એ ચૌદ દિવસ વખતે આપણે અનુભવ્યું છે અને એ અનુભવ હજી તાજો છે તાજો ન હોય તો કર્યા કરવા જેવો છે દર બે વર્ષે એની એનિવર્સરી ઉજવી જોઈએ જેથી કરીને આપણને યાદ આવે કે આ સ્થિતિ જબરી હતી હો અને એ સ્થિતિમાં આપણને સમજાણું હતું કે ખૂબ નજીકના કેટલા છે દૂરના કેટલા છે અથવા કોનાથી આઘારે રહેવું ચેપ લાગે એવો છે એ બધો ખ્યાલ ત્યારે આવ્યો હતો આપણને ધ પોઈન્ટ ઇઝ ધેટ કે સંસાર ન હોય તો જીવન ક્યાં જળ ન હોય તો કમળ ક્યાં યુ કે નોટ તમે કલ્પિત નથી શકતા તો એનો મિનિંગ એવો થયો કે જ્યાં ડૂબવાનું હોય ત્યાં તમારે તરવાનું છે આ ક્લેરિટી છે જ્યાં ડૂબી જવાય એવું પાણી છે અહીંયા કમળ ઉપર તરે છે જ્યાં ડૂબી જવાય એવો સંસાર છે ત્યાં તમારે તરવાનું છે જ્યાં ડૂબવાનું હોતું જ નથી ત્યાં વળી તરવાની મહત્તા શું પાણી વગરના બાતમાં હું ફર્સ્ટ આવ્યો તરવામાં એમ તમે કેમ કહી શકો સાહેબ એટલે એ દુશ્મન નથી આ વાત ખાસ કહેવાનો ભાવ અર્થે છે મૂળ ભાવાનું વાતમાં એ વધુ સ્પષ્ટ કરેલું છે એટલે આપણે દસ સુધી પહોંચ્યા અને અગિયારમાં પ્રકરણથી આપણી સામે એક એક પ્રશ્ન રજૂ થાય છે અને એક એક પ્રશ્નનો જવાબ ભગવાન આપે છે પ્રશ્ન એલો એ છે કે કર્મયોગીઓ કેવી રીતે કર્મ કરે છે ચાલો વી એક્સેપ્ટ કે કર્મ કરવું તો હવે અમને સમજાવો કે કર્મયોગીઓ કેવી રીતે કર્મ કરે છે તમે પાંચસો લે ખ્યાલ આવશે શરીરે મન બુદ્ધિએ માત્ર વા ઇન્દ્રિયે કરે આત્માની શુદ્ધિને કાજે છે છે તમારે જીવન શુદ્ધિ કરવાની ભાષ્યકારો એવું કહે છે જીવન શુદ્ધિ માટે તમારી કેટલીક વધુ શુદ્ધિઓ જરૂરી છે અને એની શરૂઆત થાય દેહ શુદ્ધિથી તમારે પહેલા દેહ શુદ્ધિ આવે પછી ગૃહ શુદ્ધિ આવે પછી વ્યવહાર શુદ્ધિ આવે પછી અન્ન શુદ્ધિ આવે પછી અર્થ શુદ્ધિ આવે પછી દૃષ્ટિ શુદ્ધિ આવે પછી ભોગ શુદ્ધિ આવે પછી આત્મશુદ્ધિ આવે તો જીવન શુદ્ધિ થાય આટલા તત્વોનો એમાં સમાવેશ કરવા આમ તો જુઓ તો સિકવન્સ છે ક્રમ છે મારા શરીરથી શરૂ કરીને દેહ દેહ પછી ગૃહ જે ગમાં તમે રહ્યો છો તે ગૃહ પછીનો વાત એટલે તમારો વ્યવહાર કેમ કરવાનો છો સાથે રહ્યો છો કેમ વ્યવહાર કરશો વ્યવહાર પછીની વાત તો કે તમે ખાવ છો શું અન્નશુદ્ધિ રાઈટ આપણે ત્યાં કેટલાક લોકોને ખ્યાલ છે કે શું ખવાય ને શું ન ખવાય અને ઘણા બધા લોકોને ખબર જ નથી કે શું ખવાય ને શું ન ખવાય આપણે લોકો એવા વાતાવરણમાં રહેતા હોઈએ કે જ્યાં અમુક વસ્તુઓ વાતાવરણને લઈને નિષેધ છે ઠંડા પ્રદેશોની અંદર કદાચ નોનવેજ ખાવું પડતું હોય તો હજી યોગ્ય છે પણ તમે ભરચક બેતાલીસ અડતાલીસ ડિગ્રી તાપમાનવાળા ગુજરાતની અંદર રહીને રાત્રે જો ઇન્ડિયાની રેકડીઓ પાસે જમા થઈને ખાતા હો તેનો અર્થ એવો છે કે તમે ગીતા તો શું તમે તમારું કંઈ સમજ્યા નથી એટલે અન્ન શુદ્ધિ બહુ મહત્વની જેને લઈને આપણા બધા જ પ્રકારના રોગો શરૂ થયા શરૂઆત કરી આપણે દેહથી દેહ પછી આવ્યું ગૃહ ગૃહ પછી આવ્યું વ્યવહાર વ્યવહાર પછી આવ્યું અન્ન અન્ન પછી આવ્યું અર્થ શું કમાવ છો સાચે રસ્તે આવેલો જે પૈસો છે એનાથી જ સાચું અન્ન ખરીદી શકાશે રેસ્ટેશ્વરમાં કોઈ એક શુદ્ધિ ટકે અથવા પૂરી થાય એટલે બધું પૂરું થઈ જાય આમ કરતાં કરતાં તમારે જીવન શુદ્ધિ સુધી જવાનું છે જેનું વર્ણન સ્પષ્ટ રીતે કર્યું છે હવે વ્યવહાર સુધીનો મિનિંગ શું કરવો પ્રકૃતિ સાથેનો વ્યવહાર આ ક્લેરિટી એટલે જરૂર છે કે વ્યવહાર એટલે શું પ્રકૃતિ સાથેનો વ્યવહાર તમારી આસપાસ જે છે જે તમારા ખરેખર સીધા કુટુંબના સભ્યો નથી પણ સભ્યો છે વિનોબાજી ઉદાહરણ આપે છે કે માં એમ કહેતી જમવા બેસીએ તે પહેલાં આલે આ કાગવાસ નાખ્યા અને જમવાનું શરૂ કરતા હોય ત્યાં ઉઠાડે કે જ્યાં આ બાજુમાં જઈને કાગડા માટે નાખ્યો હજી આવીને અને પહેલો કોળીઓ ભરે ત્યાં કે આ ગૌ ગરાશ દેતો આવો વિનોબાજીની વાત વાંચવા જેવી છે અને કેવી રીતે ઉછેરવામાં આવ્યા તે હું માનું છું કે ગીતાને સમજવા માટે વિનોબાજીના જીવનને પણ સમજવું જોઈએ અને એમણે બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે મને આ જે મારી અંદરની કરુણા આ ઉંમરે જે પ્રગતિ છે એ મારી માએ ત્યારે જે કાંઈ મને શીખવ્યું હતું એને લઈને પ્રગટી છે મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે પોતાના જીવનના ઘડતરમાં મા બાપનો વ્યવહાર જે શીખ્યો એ કેટલો કામ લાગ્યો છે તુલસીના ક્યારામાં પાણી ન નાખ્યું હોય ત્યાં સુધી મારાથી જમાય નહીં કારણ કે મારો પ્રિય છોડ જો ભૂખ્યો હોય તો હું કેમ જમી શકું આ ગુણ ઉમેરવાનો છે નાનપણમાં મોટા થયા પછી માતાની જગ્યાએ આવેલી પેલી પત્ની આવું કાંઈ નહીં કરે એટલે તમારામાંથી જે માતા હોય એનું ધ્યાન રાખો વ્યવહાર પ્રકૃતિ સાથે વ્યવહાર તમારા સ્વજનો સાથે અહીંયા યાદ રાખવું પડે કે સ્વજન કોને કહેવા આપણી મોટી મીથ હોય છે કે અમારો સ્વજન છે અને આપણે એટલા બધા વ્યાપક હોય મને તો બધા સારા લાગે એ બહુ સારું છે ઇટ્સ અ ગુડ થિંગ એ બધું સારું જ લાગે પણ એમાંથી જો પછી એકને સિલેક્ટ કરવાનો વારો આવે તો આપણે કહ્યું હતું કે રાગ દ્વેષ વગરનો હોતો નથી તો દેશ તાત્કાલિક ત્યાં આવશે તો તમારા સ્વજન સાથે તમારા વિઝનો સાથે વિરોધીઓ છે મને ખબર છે કે એ મારો કટ્ટર વિરોધી છે તો શું કરવું મેં તમને ખ્યાલ છે ગયા વખતે બોલતા બોલતા મારાથી બોલાઈ ગયું હતું અને વિડીયોમાં જોતો હતો કે તમે જ્યાં બેઠા છો ત્યાં તમે કંકાસ ન સર્જો અથવા સર્જાતો હોય તો એનો એક ભાગ ન બનો એટલો તો નિર્ણય લઈ શકો એ જે સર્જે છે એ બધા મારા વિઝનો છે સમગ્ર પૃથ્વી એક છે અને સમગ્ર જીવ એક છે લોકાહા સમસ્તાહા સુખીનો ભવંતુની બદલે હવે જીવાહા સમસ્તાહા સુખીનો ભવંતુ કરવું પડ્યું એનો અર્થ એવો કે પ્રત્યેક જીવ સમાન છે તો એ મને જે શીખવે છે એ મારો ખરેખર સ્વજન ગણો કે જે કોઈ ગણો વિજન ગણો વિરોધી છે એની સાથે વ્યવહાર કેમ કરવો ભૂલી જવું લિસ્ટમાંથી એનું નામ કાઢી નાખવું મોબાઈલની યાદીમાંથી એને ડિલીટ કરી દેવા નહીં તો વચ્ચે વચ્ચે આવશો ને તમે કમલેશભાઈ નામ રાખશો અને કમલેશભાઈ દાખલ કરો ને બાજુમાં ઓલોજો બીજા કમલેશ આવી જશે એમ ઘરે આ ક્યાં આવી ગયો યાર ના એની બદલે એને ડિલીટ કરી નાખો આપણે જે કમલેશ યાજ્ઞિકનું કામ છે એ જ સામે આવે બાકીના એને ડિલીટ સંસારમાંથી આમ જ ડિલીટ કરતા શીખવું અને સમજવું કે એકસો ચાલીસ કરોડ લોકો છે બધાને હું ઓળખતો નથી એમાંનું એક આ છે કાલે સવારના કોઈ આવીને કે તમારા વિશે ફલાણાભાઈએ એમ કીધું એટલે આપણું પૂછવાનું એમ એ ભાઈ કોણ ઓળખતો જ નથી એટલે બીજા શબ્દોમાં કહીએ તો એ જે એક પ્રકારનું નિરાશાવાળી વાત છે એમાં તમારી જાતને બહાર લઈ લો તમે પોતે તો તમે એનાથી બચી જઈ શકશો એક બહુ સુંદર મજાની વાત છે તુલસીદાસજીનું વાક્ય છે તુલસી સંસાર અમે ભાત ભાત કે લોગ સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ આ ત્રણ એણે જાણી જોઈને કયા છે કે નદી નાવ અને સંજોગ એની પાછળનો અર્થ લાંબો છે પણ એમાં હું અત્યારે જતો નથી મારો વિષય નથી નદીની અંદર વહેવાનું છે વાહનની અંદર વહેતા પાણીમાં ચાલવાનું છે તરવાનું છે અને એ બંનેને તો જ સફળ બને જો સંજોગો યોગ્ય હોય તો એટલા માટે એણે એ ત્રણ શબ્દો વાપર્યા તુલસીદાસ તો પ્રખર વ્યક્તિત્વ હતા એટલે એવું માનવાને કારણ નથી કે એણે એમને એમ વાપર્યા હશે એ લાંબુ ભાષ્ય થાય એટલે હવે બારમો શોક યોગી કર્મ ફળો છોડી નિષ્ઠાની શાંતિ મેળવે કર્મ ફળો છોડી નિષ્ઠાની શાંતિ મેળવે આજે આપણે નૈષ્ટિકી નિષ્ઠાથી શાંતિ મેળવે અયોગી ફળનો લોભી બંધાતો વાસના વડે બે સીધી વાત છે એક યોગી છે અને એક અયોગી છે તો એ બંનેનું કેવી રીતે બને તો એક કીધું છે કે તમારે નૈષ્ટિકી એટલે સ્થિર શાંતિ એનો અર્થ થાય સ્થિર શાંતિ સ્થિર શાંતિ જોતી હોય તો એ અતિ મહત્વના જીવન માટે જરૂરી છે પણ એના માટે તમારે કેટલાક અશાંતિ ઊભા કરતા કારણોને દૂર કરવા પડે એમ કહેવાય છે કે સ્થિર શાંતિ મળે જો અશાંતિ કરતા કારણો દૂર કરો તો અને એ કારણો ગયા એટલે તમારી અશાંતિ પણ ભેગી ગઈ એક મહત્ત્વનું કારણ એ છે જેને આપણે દૂર કરવાની વાત કરી ફળની ઈચ્છા ફળની અપેક્ષા તમે જોયું કે છોકરીએ જે કંઈ કર્યું પોતાને ઉગ્યું ને કર્યું છે એમાંથી કશું પ્રાપ્ત કરે બાજુમાં રહીને તાત્કાલિક બોર્ડ લઈને કે આને પૈસા આપો બહુ જરૂરી છે ના એવું કાંઈ કરવાની જરૂર નથી તમારાથી થઈ શકે એટલું નક્કર કરો અને જગ્યા છોડી દો ફળની ઈચ્છા અથવા ફળની અપેક્ષા જેને પહેલેથી જ ફળની ઈચ્છા હોતી નથી યાદ એ રાખવાનું જેને પહેલેથી જ એવું નથી કે મને આમાં કંઈ ફળ મળે એને કોઈ અશાંતિનું કારણ જ નથી તમે ઘણી જગ્યાએ જોયું છે કે એવા લોકો હોય કે એને કોઈ ફળની અપેક્ષા હોય જ નહીં તમે સવારે ક્યાંક ફરવા જતા હો તો તમે જોતા હશો કે કેટલાય લોકો નાનું નાનું કીડિયારું પૂરતા હોય આપણને આશ્ચર્ય થાય કે વાંખાવળીને અડધી અડધી કલાક સુધી આ લોકો શું કરે છે તો એ કોઈને કહેતા પણ નથી કાંઈ નથી એને એવું ઈચ્છા નથી કે કોઈ કોઈ દિવસ કીડીઓ છે અને જીવજંતુઓ સભા ભરશે અને એમાં આભારનો ઠરાવ પસાર કરશે એવી કોઈ એની ચિંતા જ નથી પણ છતાં જે થાય છે એટલે એણે કહ્યું છે કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે સ્થિર શાંતિ એટલે ભગવત પ્રાપ્તિ ભગવાન મળ્યાને જેટલી શાંતિ થાય એવી શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાઈ જાય છે આપણને ખ્યાલ છે મેં એને ફોન કર્યો તો સાહેબ કે છ વાગે આવો છો ને જોયું તો આવ્યા ને ગયા વખતે કર્યો હતો તોય ન આવ્યા બહુ આવું છે તારું કામ છ વાગે ફોન કરવાનું છે આવે ન આવે એ તારે યાદ રાખવાનું નથી તારે એક વોટ્સઅપમાં મેસેજ મોકલવાનો પછી વોઇસ મેસેજ મોકલવાનો પછી આવું કે ન આવું એનો આગ્રહ તું નહીં રાખ નહીં તારું કામ કરી દીધું પછી ગણવાની જરૂર નથી હવે એને ત્રણ વખત ફોન કર્યો ને આવતા વખતે હું ફોન જ નહીં કરું હા અશાંતિનું એક કારણ બિનજરૂરી તમારે કાંઈ નહોતું તોય તમે ઊભું કરી લીધું અને પછી એમાં પણ એ ભાઈ જો ભોરેક છે એમાં આવીને એમ કે હું તમે મને યાદ આવે મેં તો યાદ આપ્યું જ યાર થઈ ગયો ઝઘડો જે ગઈ વખત આપણે વાત કરતા હતા ક્લેશ થયું ક્લેશથી આગા ભાગી જવું ઘર હોય સંસાર હોય કે સંસ્થા હોય મિત્રો આ જે વાસના બંધાવવાળી વાત છે કે જે તમને વાસનામાં બાંધે છે એ ખબર નથી પડતી એમ બંધાય છે ક્યારેક આપણી લાગણી વાસના તરફ દોડી જાય છે ક્યારેક આપણો કહેવાતો પ્રેમ પણ વાસના તરફ દોડી જાય છે બને છે એવું કે જેમ જેમ તમારો પ્રેમ અથવા તમારી લાગણી વધતી જાય છે તેમ તેમ તમારી આસક્તિ એની સાથેનું જોડાણ વધતું જાય છે અને જોડાણ છે એ અપેક્ષા વગર ભાગ્ય થાય છે તમે અહીંયા પ્રમુખ થાવ એટલે પ્રમુખ તરીકેની અમુક વસ્તુ મળવી જોઈએ એવું તમને કોઈએ ન કહ્યું તો પણ અંદર આવ્યું આ બધી વસ્તુ એ છે પ્રાઇમ મિનિસ્ટર થયા એટલે સિક્યુરિટી આવી મટી જશે પછી વહી જશે પણ એ પ્રાઇમ મિનિસ્ટર પદની ભેગી આવે આ ભૂપેન્દ્રભાઈ ધારાસભ્ય હતા ત્યારે કાંઈ નહોતું પણ ચીફ મિનિસ્ટર થયા તો આજુબાજુ લોકો મંડ્યા ગુમવા પણ ભેગું જ છે એટલે અમુક વસ્તુ ભેગી જ આવે છે એટલે એમાંથી તમને પછી આસક્તિ થાય છે અને પરિણામે એ પદ છૂટી જાય પછી જીવવું મુશ્કેલ પડે છે કારણ કે પદ છૂટી જાય એટલે બાકીનું બધું વયું જાય છે જેમ આપોઆપ આવ્યું હતું એમ જ આપોઆપ જતું રહે છે અને ત્યારે આપણે સહન નથી કરી શકતા મનને સમજાવી નથી શકતા કે ભાઈ આ પદ સાથે આવેલી ગોળની આજુબાજુ માખીઓ હોય ગોળ લઈ લ્યો તો માખી વહી જાય એના જેવું થયું છે આટલી વાત એટલા માટે મેં કહ્યું કે પ્રેમ અને લાગણી પણ તમને આસક્તિ તરફ લઈ જાય આપણે આવ્યા છીએ તેરમા શ્લોક ઉપર બહુ મહત્વનો શ્લોક છે જીવાત્મા અને શિવાત્માની વાત છે અને વેરી ઇન્ટરેસ્ટિંગ છે આપણે જીવાત્મા છીએ શિવાત્મા નથી

અને કેટલાક લોકો એવી રીતે વશમાં રહે છે કે પર વશ થઈ જાય છે ડિપેન્ડન્ટ અપોન એટલે વશ કરવું એ શબ્દ પ્રયોગ બહુ મહત્વનો છે અંતકરણ જેના વશમાં છે અહીંયા પ્રોએક્ટિવલી એની વાત કરી છે કે તમારું અંતઃકરણ જો તમારા વશમાં હશે અને શત્રુને આધીન નહીં થવું હોય તો કારણ કે જો તમે કોઈના વશમાં આવ્યા તો પછી શત્રુને આધીન થયા વગર ચાલશે નહીં રાઈટ પણ તો શું અહીંયા બે પ્રકારની વાત છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ નવ દ્વારોના શરીર ઘરમાં સગળાએ કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ગન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે નીચે માં ચાલો વધુ સરળથી સમજાશે સૌ કર્મો મનથી છોડી સુખે આત્મવશી રહે નવદ્વાર પૂરે દેહી ના કરે કારવે કઈ કરાવતો નથી બાહ્યુ હોય બાહ્ય શત્રુ તો મને તમને ખ્યાલ છે કે અર્જુનને જે અત્યારના પોતાના નજીકના લોકો હતા એ શત્રુ લાગતા હતા કારણ કે એના બાહ્ય શત્રુઓ હતા પણ અર્જુનને પોતાનો અંત શત્રુ જે મુખ્ય હતો એનો પરિચય નહોતો ભૂલી ગયો તો આટલો બધો શાણો માણસ હતો તોય ભૂલી ગયો એટલે જે મુખ્ય આપણે ષડ રીપુ કયા આપણને ખ્યાલ છે છ પ્રકારના કયા જે કામ ક્રોધ મદ મોહ લોભ મત્સર મત્સર એટલે દ્વેષ ઈર્ષા વગેરે વગેરે અહંકાર તો આ જે છ એ છ જે તમને કયા એ તમારા અંદરના શત્રુ છે બહારના તો આવશે ને જાશે એને જીતી શકાશે આને તમારે જીતવા પડે દેટ ઇઝ યોર ડ્યુટી તો અત્યારના અર્જુન બહારના શત્રુઓ કરતા અંદર પોતાનો જે વિશ્વાસ ડગી ગયો છે પોતાને મનમાં થયું છે કે મારે લડવું જ નથી મારે ગામ જોતું નથી જમીનની એક ઇંચ જોતી નથી ભાઈ મૂકો માથાકૂટ એ જે છે એ અંદરના શત્રુ સામે લડે છે એટલે આપણને કહ્યું કે ભાઈ અહીંયા શબ્દ આવ્યો તમે બરાબર સાંભળો છો આનંદપૂર્વક આનંદપૂર્વક વિથ જોય એવું નહીં કે મૂકોને આવે છે એવી નહીં તરે માનો નહીં માને મૂકોને એમ નહીં પણ આનંદ થી મૂકી દેવું છે તો અહીંયા મુખ્ય શબ્દ આપણે સમજવો પડે કે જીવાત્મા એ શિવાત્મા થવા માટે સંન્યાસના માર્ગે જવું હોય તો શું કરવું પડે સંન્યાસ કર્મ જો કયો છે એનો અર્થ એવો છે કે ન્યાસ એટલે નિધિ અથવા ખજાનો પટારો આપણે જેને કહીને કે ન્યાસ એટલે નિધિ અને સંન્યાસ એટલે સારી રીતે ભેગો કરેલો નિધિ સારી રીતે ભેગો કરેલો ખજાનો પણ શેનો ખજાનો હું અહીંયા પાંચ પ્રકારના સંન્યાસના જે અર્થો આપ્યા છે સ્વામી શ્રી તદાત્માનંદજીએ કોટ કરવાનું પસંદ કરું પહેલું એ કહે છે કે સંન્યાસ એટલે ઇન એક્શન નિષ્ક્રિયતા અથવા અકર્મણ્યતા આપેલો સંન્યાસ મારે કાંઈ કરવું નથી જેની વાત ગયા વખતે કદાચ સાહેબે પૂછી હતી કે સંન્યાસ આશ્રમમાં શું થાય અકર્મણ્યતા નિષ્ક્રિયતા હવે મારે કંઈ કરવાનું રહેતું નથી ઘણું વંચાઈ ગયું ઘણું લખાઈ ગયું ઘણું ખવાઈ ગયું ઘણું જીવાઈ ગયું હવે મારે બધું પૂરું થયું તો એ ઇન એક્શન બીજો એક ભાગ અર્થ એવો પડે કે સાધુની સમાન તમે જીવન જીવો તો એ સંન્યાસ છે તમને ખ્યાલ છે કે સાધુઓ એક પાત્રમાં બધું ભેગું કરીને ખતા હોય એને સ્વાદ ઉપર કંટ્રોલ મેળવ્યો હોય એણે વિચરણ દ્વારા પોતાના શરીરને કષ્ટ આપ્યો હોય વગેરે 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 એમ જીવન જીવો તો સંન્યાસ છે ત્રીજો એક અર્થ એવો પણ છે કે જગત માટેના જેટલા પ્રયાસો છે જીવવા માટેના જેટલા પ્રયાસો કે પ્રયત્નો તમે કરવાના છો એમાંથી મુક્ત થાવ એ સંન્યાસ છે આઈ વિલ નોટ સ્પેશિયલી ટ્રાય ફોર દિસ ઈશ્વરની ઈચ્છા હશે અને મને આવીને મળશે તો હું એનો સ્વીકાર કરીશ પણ એના માટે હું ટ્રાય નહીં કરું મારી પાસે દસ કરોડ છે હવે દસના વીસ કરવા માટે હું પ્રયાસ નહીં કરું એવી રીતે રોકાણ કરીને એસઆઈપીમાંથી દસના પંદર કરોડ થાય તો ભૂલે થતા એમ નોટ દેર પણ હવે હું કોઈ એવું નહીં કાર્ય કરું કારણ કે જગતના વિશિષ્ટ પ્રયોગો જે તમારે કરવા પડે પ્રયત્નો કરવા પડે પ્રયાસો કરવા પડે એમાંથી પરિણામ મેળવો ચોથો પ્રકાર છે જગતના જે પરિણામો તમને મળે છે એમાંથી મુક્તિ મેળવો આ સંન્યાસ છે મેં શરૂઆતમાં થોડીક વાત કરી એની જગતના જગતલક્ષી પરિણામો મેયર થવું ડેપ્યુટી મેયર થવું પ્રદેશ પ્રમુખ બનવું શહેર પ્રમુખ બનવું છેવટે કાંઈ નહીં તો ગણપતિ મહોત્સવની સમિતિના પ્રમુખ આપણે કે ત્રણ જગ્યાએ હોય એટલે પછી ત્રણેય પહોંચી ગયો તો ના આપણે આરતીનો ટાઈમ એવો રાખ્યો એક જગ્યાએ છ વાગે બીજી જગ્યાએ સાત વાગે ત્રીજી આઠ વાગે એ કેમ તો કે આપણે થાય પ્રમુખ હોય એટલે જવું તો પડે જ ને આ પરિણામ ના એમાંથી મુક્ત થવાનું કરે અને છેલ્લામાં છેલ્લો છે એ આત્મસ્થ થવું અને આત્મસ્થ થવાનો સીધો અર્થ એવો કર્મનો કરતા હું નથી નથી ને નથી સંન્યાસના પાંચ માર્ગ જે સીધા આપણને શ્લોકમાં દર્શાવ્યા નથી પણ ભાષ્યોમાં જો ઊંડા ઉતરીએ તો શું મળે તો સ્વામી શ્રી તદ્દાત્માનંદજી જેનો મેં રેફરન્સ કઈ વખતે આપ્યો હતો એને બહુ વિશ્લેષણ સરસ કર્યું છે અહીંયા એક શબ્દ પ્રયોગ છે નવ દ્વારે પૂરે આપણને ખ્યાલ છે નવ દરવાજાવાળું નગર નવ દરવાજાવાળું નગર એ દેહ નગર એટલે પૂરે નવ દ્વાર એટલે નવ દ્વાર છે તે આપણને સમજીએ છીએ બે કાન છે બે આંખ છે બે નસકોરાં છે એક મુખ છે એક ગુદા છે એક જનનેન્દ્રિય છે તો આ નવ દ્વાર છે એ નવ દ્વારથી તમારી સાથે બહારના બધા જ જે કોઈ અનુકૂળ પ્રતિકૂળ સંજોગો જોડાવાના છે એનાથી તમારે નવ દ્વારે પૂરે દેહી ના કરે કારવે કહી હું કાંઈ કરતો કરાવતો નથી આપણે હું ઘણી વાર કહે છે કે આમાં આઈ એમ નોટ ડુઈંગ એનીથીંગ એનો આ સીધો ને સટ વાત ચૌદમાં શ્લોક ઉપર હકીકતમાં આગળનો જે શ્લોક કયો એનું આ સમર્થન છે ભગવાને કેટલીક બાબતો દ્રઢીકરણ કૌશલ્ય વાપરવા માટે કરેલી છે જે શિક્ષકો છે એને ખ્યાલ છે આપણે રી એન્ફોર્સમેન્ટ સ્કીલ વાપરતી આજે ન શીખાણું તો કાલે બીજી વાર કહીએ બીજું ઉદાહરણ આપીએ અર્જુનને જ્યારે એવું લાગ્યું કે આ કોઈ સંશયમાં છે ત્યારે એને હંમેશા એકની એક વાતને બીજી વાર રિપીટ કરી છે વધુ ક્લિયર કરી છે એટલે આ રિપીટેશન છે ને એમાં એણે શબ્દ પ્રયોગ કર્યો છે સ્વભાવવાદ ન કરતા પણ ના કર્મો સર્જતા લોકના પ્રભુ ન કર્મફળ યોગેય સ્વભાવ જ પ્રવર્તતો એટલે એક વાત આવે છે તમારા સ્વભાવની સ્વભાવ એટલે આત્મભાવ બરાબર સમજવાનું જન્મ્યા ત્યારથી ભેગો આવે તે પ્રાણ અને પ્રકૃતિ સાથે આવે ને સાથે જાય એની વાત અહીંયા છે સ્વભાવનો અર્થ એવો નહીં હમણાં એનો સ્વભાવ ચીડીયો થઈ ગયો છે આવું આપણે બોલીએ છીએ ના સ્વભાવ એમને એમ છે તમને હવે ખબર પડી કે ચીડીયો છે બાકી નાના હતા ત્યારે આવું જ કરતા હતા આજુબાજુની શેરીમાં જઈને પૂછો એનું ધાકધમકીવાળું નામ હતું હવે તમને ખબર પડી પ્રવૃત્તિમાં હતા એમાંથી ફ્રી થયા ઘરમાં રહેવા માંડ્યા બીજી કોઈ પ્રવૃત્તિ નથી દ્વારા ભાઈબંધું નથી એટલે તમારો દા કાઢે છે એટલે આપણે બોલીએ છીએ હમણાં એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે અહીંયા સ્વભાવ એટલે શું છે જે કાંઈ થાય છે ઈશ્વર એમ કહે છે કે જે કાંઈ થાય છે એ બધું આપોઆપ સ્વભાવથી થાય છે અને સાથે એક શબ્દ છે પ્રકૃતિનો પણ સ્વભાવ છે જેમ આપણો સ્વભાવ છે એમ પ્રકૃતિનો સ્વભાવ છે આપણને ખ્યાલ છે કે ચોમાસું પૂરું થઈ જવું જોઈએ અંબાલાલભાઈ એમ કે છે વિદાય લઈ લેશે પણ વરસાદ તો ઓક્ટોબર સુધી આવશે આ પ્રકૃતિનો સ્વભાવ છે હવે ચોમાસું વિદાય લઈ લે છે તો પછી કયું એ બેકલોગ કાઢીને પાછું અહીંયા આવે છે આનો કોઈ જવાબ નથી કારણ કે પ્રકૃતિનો સ્વભાવ છે કોકવાર દિવાળીમાં દિવાળીમાંય આવે નવરાત્રિમાંય આવે આ એનો સ્વભાવ છે વી નો ઈટ વેરી વેલ કાંઈ ન હોય ડમરી ચડે કાંઈ ન એને ચક્રવાત થાય હવે તો લગભગ રોજ કંઈક ને ક્યાંક ભારતમાં ધરતીકમ થાય તમે વાંચો ખૂણે કાચરે થયા જ કરતું હોય તો આ પ્રકૃતિનો સ્વભાવ છે અને એ પ્રકૃતિનો સ્વભાવ આપણે એમ લેવાનો છે કે એમાં જેમ બની રહ્યું છે એમ જ મારી સાથે બની રહ્યું છે કોઈ કરતા નથી સ્વયંભૂ થાય છે અહીંયા એક શબ્દ છે પ્રભુ પછી એક શબ્દ આવશે વિભુ મને એમ તમને ખ્યાલ છે કે આપણે પ્રભુ અર્થ બોલીએ છીએ હે પ્રભુ ત્યારે સમજવાનું એ છે કે વિશિષ્ટ સત્તા ધરાવતું એક મહત્તમ વ્યક્તિત્વ એ પ્રભુ છે ભગવાન જેને કહીએ છીએ બોલીએ ભગવાન આમ તો છ પ્રકારના વાત હોય એને કહે છે પણ જેનો આદિ નથી જેનો અંત નથી એ ભગવાન છે પ્રભુનો સાચો અર્થ એવો કે સર્વસત્તાધીશ સત્તાધીશ મારી તમારી આપણા સૌ ઉપરની સત્તા જેની છે તે ભાષ્ય બહુ સુંદર કહે છે કરતું અકૃતુમ અન્યથા કર્તુમ આટલી વસ્તુઓમાંથી જે બહાર રહે છે તે પોતે પ્રભુ છે એ ઓટો મોડમાં પોતાનું કામ કરતો હોય છે દાખલા તરીકે આખું એક સૃષ્ટિ છે એ ઓશો એમ કહે છે કે કોમ્યુન છે કોમ્યુનની જેમ ચાલે છે સૌ આવે છે પોતપોતાની રીતે જીવે છે પોતાની જગ્યાએ રાંધે છે પોતે આનંદ કરે છે પોતાને ગમે એવો કોઈને દક્ષિણની ફિલ્મો હિન્દીમાં આવે તે જોવાનું ગમે છે કોઈને ક્લાસિક ફિલ્મો ગમે છે એ પોતાની રીતે ચાલ્યા કરે છે એવા પ્રકારની જે વાત છે એ અહીંયા છે પંદરમાં શ્લોક તરફ હું જાઉં ચાર મિનિટ લઉં લે નહીં કોઈનું પાપ ન તો પુણ્ય તે વિભુ શબ્દ આવ્યો ત્યાં પ્રભુ અહીંયા વિભુ અજ્ઞાને જ્ઞાન ઢંકાયું તેણે સૌ મોહમાં પડે અજ્ઞાનથી જ્ઞાન ઢંકાઈ જાય છે પ્રભુ કશું કરતો નથી એવું કહ્યું એના સમર્થનમાં આ શ્લોક આપણી સામે રજૂ કર્યો આ શ્લોકમાં ફરી એકવાર પોતે ડિફર થાય છે પહેલાં એણે કહ્યું છે કે હું જ બધું કરું છું આગળ હવે કહે છે કે પ્રભુ કંઈ કરતો નથી વંશીન એક સંશય ઊભો કરવાનું કામ છે અર્જુનની આમ તો બિચારાની માઠી છે કારણ કે વારે વારે કંઈક કહેવાય છે અને પછી એ કન્ફ્યુઝ થઈ જાય છે આપણને ખ્યાલ છે તો મુખ્ય વાત એ છે કે તમે કંઈક કરતો નથી એમ કહો છો તો કેવી રીતે શાસ્ત્ર જ્ઞાન હકીકતમાં એવું છે કે જેમાં કન્ફ્યુઝ થવા લાગો તો સમજવું કે આ વલોણાથી વલોવીને જે તારણ નીકળે એ લેવાનું શાસ્ત્ર જ્ઞાન છે કોઈ એક શાસ્ત્ર વાંચો કે એક ભાષ્ય વાંચો તો તમે મિસગાઈડ થવાના છો પણ અનેકને વાંચો ને પછી તમારું સાર તત્વ કાઢો મેં ગયા વખતે સ્વામી વિવેકાનંદને રિફર કર્યા હતા હું કહીશું કહું છું તે માની ન લેશો પણ તમે તમારા જીવન વ્યવહારમાં અમલમાં મૂકજો અને તમને યોગ્ય લાગે તો એને સ્વીકારજો એટલા માટે સ્પષ્ટતા અહીંયા એ કરી કે જે વ્યાપક છે જે કણે કણમાં છે આપણને ખબર છે વ્યાપક શબ્દ વિષ્ણુ માટે વપરાય છે વિષ્ણુ છે એ વ્યાપક છે અને એટલા માટે જે ગડમથલ ચાલે છે કે વિષ્ણુ ક્યારેક રામ છે ક્યારેક ભગવાન કૃષ્ણ યાદ કરી કોરોનાનો એવો વાયરસ કે ક્યાં છે એ જોવા ન મળે છતાં બધે હતો એને આપણે પકડી નહોતા શકતા એની અસર આપણા ઉપર થતી હતી સૂક્ષ્મથી સૂક્ષ્મ અને નિરાકાર આ બે જ જેના રૂપ હોય એ જ વ્યાપક બની શકે મારા જેવો આકારવાળો માણસ ઈચ્છે તો પણ જાજો વ્યાપક બની ન શકે સૂક્ષ્માથી સૂક્ષ્મ જોઈએ નિરાકાર હોવા જોઈએ અને એટલા માટે ગીતામાં જીવાત્માને જીવ જંતુ છે ગીતા કહે છે કે જીવાતમાં શું છે તો કે જંતુ છે કેવું જંતુ જેણે આપણને ખૂબ હેરાન પરેશાન કર્યા હતા એ જંતુ પકડી ન શકાય છતાં જેની અસર હોય આખી પૃથ્વી જેની અંદર બરાબર સપડાઈ ગયેલી હોય એવા પ્રકારનો જંતુ આ જંતુમાં તમારે પ્રકૃતિના સ્વભાવને અનુસરવું પડે ત્યાં તમે લાચાર છો એ સમજો તો તમે તમે હું કંઈ કરું છું એ વાક્યમાંથી બહાર આવી જઈ શકશો જેમનું આત્મ અજ્ઞાન જ્ઞાનથી નાશ પામ્યું તેમનું સૂર્ય શું જ્ઞાન પ્રકાશે પરમાત્માને જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે વેન યુ ડિસાઈડેડ કે નહીં આ સમજી ગયો છું ક્લિયર છું હવે એમનું એ જ્ઞાન સૂર્યની જેમ સચ્ચિદાનંદ ગણ પરમાત્માને પ્રકાશિત કરી દે છે એટલે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે વિનોબાજી બહુ સુંદર રીતે વાત કરે છે કે જ્યાં જુઓ ત્યાં એને જુઓ જ્યાં જુઓ ત્યાં એને જુઓ તો તમારે ક્યાંય એવું નહીં થાય કે આ જ્ઞાતિનો છે કે આ જ્ઞાતિનો નાનકડું જીવ છે એ પણ ઈશ્વરનું એક સ્વરૂપ છે વ્યાપક વિષ્ણુનું એક સ્વરૂપ છે એમ જોશો તો મારું તારું જેવું કશું રહેવાનું નથી કારણ કે મારી અંદર જે બેઠો છે એ જ આત્મા તમારી અંદર બેઠો છે એનો અર્થ એવો કે આઈ ઇઝ ઇક્વલ ટુ યુ અને ઇફ આઈ ઇઝ ઇક્વલ ટુ યુ આઈ ઇઝ ઇક્વલ ટુ એવરી વન બધા જ એમાં સરખા છે સરખા છે તો પછી કોઈ દ્વંદ્વ નથી આવતું કોઈ પ્રકારનો દ્વેષ નથી આવતો એમણે પ્રાપ્ત કર્યું ને મેં ન પ્રાપ્ત કર્યું તો કશો વાંધો નહીં એક ભાવના કેળવાય છે કદાચ ક્યારેક તમને મન થાય તો એ ભાષ્ય વાંચવા જેવું છે અને આ બાબત વિનોબાજીએ બહુ સુંદર રીતે વર્ણન કરી છે પણ અત્યારના વિસ્તારમાં જતો નથી સાક્ષાત્કાર કરવાનો છે આ સાક્ષાત્કાર શબ્દ આપણે ત્યાં અધ્યાત્મની અંદર બહુ જ ચર્ચાયેલો છે લોકો આના વિશે ઘણા પ્રશ્નો પણ કરે છે પણ એક આખો જુદો વિષય છે એટલે હું એવું કહેવાનું પસંદ કરું કે જે અંધકાર જનિત અંધકારને ઉત્પન્ન થતો મોં હોય એનાથી બધું જ જાય છે તમારી પાસે જે હોય એ મોહખરો પણ અંધકારને લઈને તમને જેનું જ્ઞાન નથી મળ્યું એટલે પ્રકાશ નથી પહોંચ્યો એને લઈને જે અંધકાર જનિત વસ્તુઓ છે એનો નાશ થાય છે એ જ્યારે દૂર થાય ત્યારે એ તત્વ સાક્ષાત્કાર કહેવાય ત્યારે એને તત્વ સાક્ષાત્કાર કહેવાય ત્યારે તમારી અંદર આપોઆપ દેહ ધાર્મિક ક્રિયાની જેમ તમારી પ્રક્રિયાઓ ચાલે એમ કહેવાય છે કે વિનોબાજીએ જ્યારે દેહ છોડ્યો તો દેહ છોડ્યા પછી પણ એમના શરીરમાં અજપા જાપ ચાલતા હતા અજપા જાપ સતત ચાલ્યા તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આ છે જેમાં યુ આર ઓલરેડી બાઉન્ડ તમારે મોઢેથી બોલવાની જરૂર નથી એક સમય એવો આવે હા શરૂઆત કરવી હોય તો માળા જોઈએ સામે કોઈ આકાર જોઈએ દીવો જોઈએ ધીમે ધીમે ભયું જવું જોઈએ બધું ખસતું જવું જોઈએ અને કોઈ નથી છતાં જે કરો છો ત્યાં એનો જાપ ચાલતો રહે તો તમારો એક સમય એવો આવે શ્વાસ સાથે જપ ચાલે તમે બીજા કામમાં બરાબર પ્રવૃત્ત હો તો પણ તમે એમાં જ ઈશ્વરને જોતા હો ગુણવંત શાહે એક પુસ્તકમાં લખ્યું છે કે વિનોબાજીની સામે બેસવાનું મને મળ્યું ત્યારે એક માણસ તરીકે મારી ઈચ્છા હતી કે વિનોબાજી કાંતે છે ત્યારે એના તાર કેટલી વાર તૂટે છે એ મારે જોવું આ મસ્ત સ્વભાવ આવો છે લોકોને વારે વારે ચકાસ્યા કરવાનો પણ એને લખ્યું છે કે હું કલાક બેઠો મારી સાથે વાત કરતાં કરતાં બીજા લોકો સાથે વાત કરતાં કરતાં વિનોબાજી એટલી આત્મસ્થ થઈને કાંતતા હતા કે એક પણ વખત એનો તાર તૂટ્યો નથી આ જે આત્મસ્થ થઈ જવું એ હકીકતમાં પ્રભુમય વિભુમય બનવું એવું છે હું અહીંયા અટકું પાંચેક મિનિટ છે મારી પાસે પ્રશ્નોત્તરીની એટલે હું દર વખતે પાંચ મિનિટ તમારી ખાઈ જાઉં છું પણ કાંઈ વાંધો નહીં ખોરાક તો જોઈએ શરીરને પ્રશ્ન આપણે રાજયોગમાં કેવી રીતે આપણે કરીએ છે જેમ કે કર્મયોગમાં નિસ્વાર્થ ભાવે કર્મ કરવાના હોય ભક્તિયોગમાં કર્મ પ્રભુ પ્રતર્થે કરીને ભગવાનને અર્પણ કરવાનો હોય જ્ઞાનયોગમાં તો કર્મનો ત્યાગ કરી દેવાનો હોય તો રાજયોગમાં શું હોય છે એ તો આખો દોસ્ત બે ત્રણ કલાકનો તમે પ્રશ્ન પૂછી નાખ્યો છે રાજયોગ શું છે કારણ કે આ યોગની પ્રક્રિયામાં આપણે આગળ જવું પડે અને આગળ જઈએ ત્યારે એક ઉચ્ચતમ પગથિયું આવે એ પગથિયાં ઉપર રાજયોગ એવું લખ્યું હોય એટલે એટલી જ અંતર આપણે કાપવું પડે ઇન શોર્ટ અત્યારના સંદર્ભમાં હું તમને કહું તો જે આપણે ત્રણ વાત કરી એની સાથે જોડું કે કેટલાક લોકો બુદ્ધિથી જીવે છે કેટલાક લોકો સાયકોમોટર ડોમેનથી જીતા હોય છે કેટલાક ઓફેક્ટિવ ડોમેનથી જીતા હોય આપણી ત્રણ ડોમેન છે તમને ખ્યાલ છે જ્ઞાન ભાવ અને કર્મ આ ત્રણ વસ્તુ છે આ ત્રણથી આપણે જીવીએ છીએ આનાથી પણ તમે ઉપર ઉઠવા માંડો આ ત્રણથી પણ ઉપર ઉઠ્યા જ્યાં તમને જ્ઞાન જ્ઞાન તમે એકવાયર કરો છો એવું લાગતું જ નથી રાઈટ તમે બહુ તરસ્યા થયા છો અને પાણી પીતા હો ત્યારે તમને પાણીનો સ્વાદ લાગે જ નહીં તરસ બુજાયનો એનો જ આનંદ મળતો હોય છે એ તમને પ્રાપ્ત થવા માંડે ત્યારે તમારી ગતિ આગળ થાય રાજયોગ પહેલા તો બીજા ઘણા યોગ આવશે એટલે રાજયોગ એ સર્વોત્તમ એવા પ્રકારનો યોગ છે જ્યાં યુ ફીલ દેટ યુ આર ધ કિંગ ઓફ યોર ઓન સેલ્ફ બટ કિંગ નોટ ઇન ધ સેન્સ ઓફ ટુડેઝ કિંગ્સ આજના રાજાઓની જેમ નહીં સાચો રાજા જેની અંદર રાજ કર્મ પડ્યું છે તે રાજધર્મ પડ્યો છે તે રાઈટ આપણા જૂના વખતમાં આપણા ગુજરાતમાં આવા રાજાઓ થઈ ગયા છે આપણને ખ્યાલ છે હું એ વિસ્તારમાંથી આવું છું ત્યાં ગુંડલ નામનો એક નાનકડો ભાગ છે અને એ ગુંડલના મહારાજા ભગવત સિંહજી જેના નામે ભગવદ્ ગો મંડળ બહાર પડ્યું છે બહુ મોટો ગ્રંથ માગો તે તમે એક શબ્દ નાખો અને તમને પાંચ છ પાના મળે એ એમણે કરાયો છે ભગવદ્ ગો મંડળ એનું પ્રદાન છે અને એ વખતે રાજા તરીકે નીકળે વેશ બદલીને નીકળે અને નીકળતા હતા એ દરમિયાન એને એવું લાગ્યું કે એક કોઈ માજી હતા માજી થાકેલા હતા એને નીચે ભારો મૂકેલો હતો થાક ઉતરવા બેઠા હતા એ ઊભા થયા પછી જોતા હતા કે કોઈ ભારો આવે તો સારું એટલે પોતે ઉતરીને કહ્યું માજી શું રાહ કે ભારો ચડાવવો છે દોસ્ત તો એણે ભારો ચડાવ્યો પણ એમણે જઈને તાત્કાલિક મંત્રીને બોલાવ્યા કે તમે આપણા ગામની અંદર ખભાના આકારના વચ્ચે વચ્ચે ઓટલા બનાવો કે જ્યાં માણસ પોતે પોતાનો ભારો આમ સરકી દે અને ઉપડે ત્યારે પાછો આમ લઈ લે આજે પણ ગોંડલમાં એ ઓટલાઓ છે આ રાજધર્મ ખરેખર રાજધર્મ આ છે તમને ખ્યાલ છે કૃષ્ણકુમાર સિંહજી વોઝ ધ ફર્સ્ટ રાજા ઓફ ઇન્ડિયા ટુ સેન્ડ સરદાર પટેલે મેસેજ કે મારું ભાવનગર તમને આપ્યું હી વોઝ ધ ફર્સ્ટ વન અને એ વખતે તમને ખ્યાલ છે કે પ્રભાશંકર પટ્ટણી જે એના સચિવ હતા એને જે માણસ હતો સરકાર તરફથી એણે કહ્યું બધું જ તમારું આવી જાય છે તો એણે રાજાને પૂછ્યું બધું જ આવી ગયું તો કે ના મારી પત્નીના ઘરેણા વગેરે નથી આવ્યા તો કે કેમ નથી આવ્યા તો મેં એને પૂછાવરાવ્યું છે કારણ કે મારી સંપત્તિ નથી હું રાજા તરીકે જે ધરાવું છે તમને અર્પણ કર્યું છે મેં મારી પત્નીને પૂછાવરાવ્યું છે કે એ જો સંમત થાય તો એ અર્પણ કરી શકે છે અને પછી લખેલું છે એને અર્પણ કર્યું સી એ પણ જોવાનું સાહેબ કે ના હું કહું છું એટલે આમ થઈ જાય એવું નહીં એવું નહીં એ રાજધર્મ જ્યારે બજાવવાનો વારો આવે અને એમાં તમે ઉન્નતિ પહોંચો ત્યારે રાજયોગ હોઈ શકે એવી મારી સમજ છે તમે જે સંન્યાસનો અર્થ તમે જે પાંચ રીતે તેમાં પહેલું તમે જણાવ્યું કે સંન્યાસ નો અર્થ કે સારી રીતે જે ભેગો કર્યો હોય તે ખજાનો એટલે સંન્યાસ ન્યાસ એટલે ખજાનો હવે સત્કર્મના આધારે જો તમે ખજાનો ભેગો કર્યો હોય એની આગળ

એટલી વસ્તુ નિશ્ચિત છે કે આપણને એટલા શાણા તો બનાવ્યા જ છે કે આપણને ખબર પડે સાહેબ બરાબર પતિ ઇન્કમટેક્સના ઓફિસર છે ને એનો પગાર તો અઢી લાખ છે પણ દર મહિને પંદર લાખ લઈ આવે છે તો આપણને સામાન્ય સમજ તો એવું કે કે આ બારોબાર ના આવતા હોવા જોઈએ પણ આપણે એનો સરવાળો કરીને એનો પછી સરવાળો કરીને કંઈક કે એવી રીતે આવેલો ખજાનામાંથી શું એનો અર્થ એવો કે યુ હેવ કેલ્ક્યુલેટેડ યુ હેવ એક્સેપ્ટેડ તો એ જુદું નહીં પાડવો પડે તમે જરાક આ માર્ગે ચાલવાનું શરૂ કરો ને પછી જુદું નહીં પાડવું પડે પડી જશે એકવાર વાર પહેલી જ વાર ના કહેવાની હોય છે પછીની ના લોકો પહોંચાડતા હોય છે આ યાદ રાખવા જેવું છે કોઈ પણ અધિકારી કે આપણે અધિકારીને છોડો ને આપણે શું કામ ભ્રષ્ટાચારની વાત કરી બીજા આચાર ક્યાં ઓછા છે પણ વસ્તુ એ છે કે તમે એક જ વાર ના પાડવાની હિંમત દાખવો કે આમ નહીં થઈ શકે મને નહીં ફાવે દેટ ઓલ પછી બીજા કહે છે નહીં જરાક મગજ ન એમાં શું મગજ ન ફરેલું હું હોય તો વિશેષણ છે સાહેબ તો પછી આવું ભેગું નહીં થાય રાઈટ સત્કર્મ થી ને પછી આમ ને એવું ભેગું નહીં થાય ભેગું નહીં થાય એટલે તમારે રાખવું નહીં પડે રાખવું નહીં પડે એટલે વિચારવું નહીં પડે વિચારશો નહીં તો મને પ્રશ્ન નહીં પૂછો તમે પૂછેલો તો આગળ વક્તાને આ પ્રશ્ન પૂછેલો કે માયા છે આપણે માયા માયા ઘટાડી દઈએ ભક્તિ માર્ગે જઈએ કે કોઈ બીજા રસ્તે જઈએ અને એ ઘટાડીને નાના થઈને માયા માંથી નીકળીએ બીજો રસ્તો એ છે કે માયા મોટા થઈને નીકળવું એટલે કામ ક્રોધ લોભ મોહ એટલા વધારવા કે જે સમસ્તી સમાવી લઈ તો એ એ રસ્તો છે એના વિશે તમે કઈક વધારે કઈ મને કહી શકો કેમ કે કશેક વાંચ્યું છે પણ અત્યાર સુધી એનો ખ્યાલ નથી પડ્યો માયામાંથી મોટા થઈને કેવી રીતે તોડવું સાંકળમાં બંધાયેલો હોય માણસ તે કા નાનો થઈને એમાંથી નીકળી શકે કા એટલો મોટો થાય કે એ સાંકળ એને બાંધી ન શકે ને તૂટી જાય અને એ નીકળી જાય તો તમને આ બે માર્ગ આપ્યા હોય તો તમે કયો માર્ગ પસંદ કરો પહેલો કે બીજો

પછી નીકળવા જાય ને બરાબર આમ થાય કે આના માટે રહી જાય એવું બધું કોણ કરે એના કરતાં દરેક સૂક્ષ્મ પગલે વિચારી લેવું કે માયા છે કુટુંબનો હું સભ્ય છું એટલે મારે કરવું પડે છે કે બેનનું મારે મામેરું કરવાનો વારો આવ્યો તો કરવું પડે છે પણ પછી હું મામે મામેરું પૂરવામાં સાથે નહીં હોઉં જેથી કરીને સોસાયટીના માણસો આવે ને ઢોલ બજાર વાગે ને આપણી બેનને આપણી માને ઊભા ઊભા એમ કે આ જો એને અઢાર જોડી તો સેન્ડલ્સ અમે આપ્યા છે અને વીસ જોડી અને ડ્રેસ આપ્યા છે ને અમે આમ તો લગભગ પચાસ તો લથી ઓછું આપતા નથી પણ આને અમે લગભગ એંસી કિલો આપ્યું છે આમાંથી હું નીકળી જાઉં તો એ સાદો રસ્તો છે સાહેબ આ સૂક્ષ્મ રીતે નીકળી જવાની વાત તમે કહી શકો કે આપણે આ કરવાનું છે એ કરવાનું છે કોને દેવાનું બેનને દઈ દેશું ને ડાયરેક્ટ જઈને એમાં કાચું નહીં રાખીએ પણ સમાજ જાણે તો એ નીકળી ગયા તો મા એમાંથી તરત જ બાર ખાવ છો ત્યારે જ યાદ રાખો સાહેબ કે આ એક વાટકો છે બહુ બહુ તો બીજો પછી ખૂટવાનું જ છે મોટા આ તારા માટે અક્રાંત્ય થાય ને ખાવા જેટલું નથી જગતમાં બધાને ગાંધીજીએ કહ્યું કે બધાને થાય એટલું બધું છે પણ બધાના લોભને થાય એટલું નથી તો આ યાદ રાખો ને સાહેબ ખાતી વખતે યાદ રાખો આપણને ખબર છે કે પિક્ચર અઢી કલાક હાલવાનું છે સાહેબ પાંચ કલાકની તૈયારી જાવ હું શું કામ

હકીકત માં કશું નથી એવું નથી આપણે જેને શોધ કહીએ છીએ એ શોધ જે છે તે તો અનાવૃત કરવાની પ્રક્રિયા છે હકીકતમાં કાંઈ નથી એવું નથી એનો અર્થ એવો કે એવરીથિંગ એક્ઝિસ્ટ ઓન ધીસ અર્થ માટે તમને આજે જાણ થયું રાઈટ મંગળ મિશનમાં આપણે બે વાર ફેલ થયા એટલે એનો અર્થ એવો ને કે ફેલ જ થવાના હતા એક વખત સફળ થયા ત્યારે આપણને કેટલીક ભૂલ સમજાણી તો એ જ્ઞાનની આજુબાજુના પડળો હતા એ અજ્ઞાન થી ઢંકાયેલ એ પડળ એટલે અજ્ઞાન પડદા આપણે બોલીએ છીએ ને લોકાર્પણ કરવું અથવા અનાવરણ કરવું શબ્દ પ્રયોગ છે અનાવૃત્ત કરવું એની ઉપર આવૃત્ત એટલે ઉપર એક પળ છે એ દૂર કરો તો જ્ઞાન હકીકતમાં એક્ઝિસ્ટ પણ એની ઉપર પહેલી બધી માન્યતાઓ મેં તમને કદાચ પહેલે વખતે વાત કરી હતી કે જુદો તમારી ઉપર પરસો ના ચડે તમે ભૂલી જાઓ છો કે હું કોણ છું હું એક જીવ છું હું ભૂલી જાઉં છું કારણ કે મારી ઓળખાણ આપે તો નામથી આપે પછી ભણ્યા એ શું આપે પછી વક્તા તરીકે નહીં આપે એમાં હું ભૂલી જાઉં છું કે હું તો સાદો સીધો ભદ્રાયુ નામનો એક સેલ્ફ છું એ જે છે એ ઢંકવાનું કામ સમાજ બહુ સારી રીતે કરે છે એટલે જ્ઞાન ઓલરેડી છે એ અજ્ઞાનથી ઢંકાયેલું છે આપણને હિરણ્ય એવો એક શ્લોક પણ આપ્યો છે કે સૂર્ય છે એ તમને એમ લાગે કે રાત્રે ઢળી ગયો નથી ઢળી ગયો એ બીજે એક્ઝિસ્ટ થયો છે માટે અહીંયા નથી પણ તમને શું લાગે ઘોર અંધકાર થઈ ગયો હવે તો રાત પડી ગઈ સૂર્ય તો ડૂબી ગયો ડૂબી નથી ગયો એને બીજો શેડ્યુલ છે એ પસંદ કરે છે એટલે ત્યાં ગયો છે ઓસ્ટ્રેલિયાવાળાને જગાડવાના છે એટલે આપણે સૂર આવ્યા છે આ તો માનું કામ કરે છે સાહેબ બે જણાને ઓઢાડતી જાય સૂર આવતી જાય ત્રણને ઓફિસે મોકલવા માટે જગાડતી જાય એ કામ સૂર્ય કરે છે આપણે કેમ માની લઈ શકીએ સાહેબ કે અજ્ઞાન અને જ્ઞાન જ્ઞાન છે સૂર્ય છે આવરણ આવ્યું વાદળાનું ફરતો ફરતો ગયો એટલે ડૂબી ગયો એવો અર્થ એનો થાય છે હાજી મુનિ અને આપણે આમ જનરલી એવું સાંભળ્યું છે કે મૌન રહેતા હોય એને પણ મુનિ એવું કેતા હોય તો થોડું એ બાબતે સ્પષ્ટતા થાય બહુ સીધી વાત છે સાહેબ તમારા પ્રશ્નોમાં તમારો જવાબ છે મૌન રે તે મનન કરે મૌન બેઠો બેઠો કરે શું મૌન બેઠો હોય એનું અંદર તો ચાલતું હોય તમે સમજી લ્યો ઘણા લોકો મૌન રે ત્યારે પાટી લઈને બેઠા હોય અને તમે જોજો કેટલાક લોકો મૌન રહે ચકળ વકળ ચારે બાજુ જોયા જ કરતા હોય તમે હમથા તમારી સામે આવું જોતા ન મૌન હોય ત્યારે બાજુમાં બેઠા ને કોણ એનો અર્થ એવો કે તમે બાહ્ય મૌન છો અંદર બોલો છો જ્યાં સુધી આવું બાહ્ય મૌન રહે ત્યાં સુધી ન ચાલે સાહેબ ત્યાં સુધી મુનિ નથી પણ એમાંથી પસાર થવું પડે પસાર થઈ જાવ એટલે એને પણ એક ક્ષણ એવી આવે કે જે મૌનથી અમારા ગિરનારની અંદર જે બધા બેસે છે એ વર્ષો સુધી કોઈને મળતા જ નથી બોલે તો કોની સાથે બોલે એટલે તમે મૌન કમ્પલસનથી બન્યા છો કે ના એટ ઇઝ બન્યા છો ઇટ ડિપેન્ડ્સ હું મારી જ વાત કરું અંગત વાત હું ચાર વર્ષ પહેલાં કમ્પલસનથી મૌન બન્યો છેલ્લા બે વર્ષની મને પ્રેક્ટિસ પડી ગઈ કે બોલવું ન ગમે તો યુ નીડ ટુ એન્ટર એ કિલ્લામાં એન્ટર તો થવું પડે સાહેબ પછી ભલે શરૂઆતમાં બધા ડિસ્ટર્બ કરે મનન ન થાય બીજા વિચારો આવે પણ બીજા વિચારોનું ક્ષમતા કેટલી સાહેબ જો તમે એને રિજેક્ટ કર્યા કરો તો ઓશો કહે છે કે આંખ બંધ કરો ત્યારે આવતા વિચારોને આવવાજ દો આવવાજ દો સ્ટોક ખૂટી જશે એક દિવસ પછી વિચારો બંધ થઈ જશે ત્યારે સમજો કે હવે ધ્યાન વાળું કાંઈક શરૂ થયું બાકી આપણે ધાડે આંખ બંધ કરીએ ત્યારે કાલથી હું ધ્યાનમાં બેસવાનું છું ના એવું નહીં સાહેબ એટલે મૌન રે એ પણ મુનિ આપણે બે ત્રણ વ્યાખ્યા આપીએ તો કાંઈ વાંધો નથી ને ઓકે આ બીજી વ્યાખ્યા પણ રાખીએ આપણે મનન કરે તે મુનિ અને તમારા પ્રશ્નના જવાબમાં મૌન રે તે પણ મુનિ થેન્ક યુ